કેશવ સરપંચ તરીકે ગામની સેવા કરતો, લોકોને મદદરૂપ થતો, પણ સ્ત્રી અનામત બેઠકને કારણે હવે ધનીને સરપંચ પદ સોંપવું પડ્યું. ધની સરપંચ થયા પછી દલપત અને કેશવ તેને સહાય કરતા હતા ત્યાં દુષ્કાળ આવી ગયો. કેશવને હવે પોતાના ધળ સાથે સ્થળાંતર કરવું પડ્યું. ધનીએ હવે સ્વતંત્ર રીતે સરપંચની જવાબદારી ઉપાડી. મેઘી સાસરેથી પાછી આવી એટલે એને સહાય મળી. ગામમાં અવૈધિક પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ થયા. ફૌજીની સાક્ષરતા ઝુંબેશ ને સફળતાનું શિખર મળ્યું. ગામમાં આરોગ્ય સેવિકાની નિમણૂક થઈ. તળાવમાં ખાણેતરું શરૂ થયું. ધનીબેનની મહેનતથી ગામ સાક્ષર થયું. ગામમાં બોર નાખવાની શરૂઆત કરી અને ટેલિફોન પણ મળી ગયો. બે વર્ષના દુષ્કાળ પછી વિપત્તિના વાદળ હવે વરસાદ બની વરસવા લાગ્યા. કુવા તળાવ છલકાયા, આનંદ ઉભરાયો. ધનીબેન અને દલપત તલાટીમાં હવે ગામ સેવાનો ઉત્સાહ હતો. આરોગ્ય અને વિકાસની યોજનાઓ બેરુની સીમમાં આવી વિસામો ખાતી હતી. હવે
કરી લીધું બધું. આ પરીક્ષા માથે છે. તમારા બાપુજી આવે ને ત્યારે બીજા ત્રણ ની ચોપડી વાંચી ને સંભળાવજો. એને બહુ નવાઈ લાગશે. હું માં આ પર્યાવરણ એટલે શું હે? એની ચોપડીમાં શું આવે? આ પર્યાવરણ એટલે આસપાસનું બધું. એમાં નદી, કુવા, તળાવ, પર્વત, આ જંગલ એ બધું આવે. તને પણ પરીક્ષામાં આવડ્યું હતું? હા આવે. આ તમને છે ને એવી જ ચોપડી છે. આ તમારા ભણવામાં આવે છે ને એવું જ ભણવાનું આવે છે. પણ અમારી પરીક્ષા છે ને 90 દિવસે લેવાય. પરીક્ષા પછી મને વાર્તા વાંચી સંભળાવજે. હો માં, દલપત કાકાને ઘરે તો નવી નવી ઘણી વાર્તાની ચોપડી પડી હતી. આ બધી પંચાયતની છે? હા હવે પંચાયતમાં પુસ્તકાલય છે ને જન શિક્ષણ નિયમન ત્યાં સતત શિક્ષણમાંથી બધાયમાંથી વાર્તાની ચોપડીઓ છે ને વાંચવા મળે છે. આ તમારા બધા માટે હું વાર્તાની ચોપડીઓ વેકેશનમાં વાંચવા માટે લઈ આવીશ. ત્યારે વાંચજો. આજે રાત્રે હાલજો મારા ભેગા. પંચાયતમાં બાપુનો ફોન આવવાનો છે. વાણી, બાપુ રોતે આવી જશે? ના ના, એનો ફોન આવશે. એ ફોનમાં બોલશે. આપણે એનો અવાજ રૂબરૂ સાંભળવાનો. માં, એને ખબર કેમ પડે કે આપણે એના અવાજની વાત જોઈએ છે? મેં ટપાલ લખી છે કે ફોન ચાલુ થઈ ગયો છે. ફોન નંબરે લખ્યો છે. એ આજે રાત્રે ધરમપુરથી ફોન કરવાના છે. નંબર પણ લગાવશે. પંચાયતમાં રાત્રે 9 વાગ્યા પછી ઘંટડી વાગશે. રાતના 9-1 વાગ્યા પછી લાઈનો વધારે હોય ને પૈસા ઓછા પડે. બધા સુઈ જાય એટલે જો જગા. આ તો રાત્રે ઓફિસ ને વેપાર બંધ થાય ને એટલે સરકારે ઓછા ભાવ રાખ્યા છે, સમજો? એટલે જ ને. ધનભાઈ સરપંચ,
કેસમાં ને આપો ને નદી કેમ છો છોરા કેમ છે હા 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 હું મજામાં છું તો તું કેમ છો આ ડોરા બરાબર છે ને મજામાં છું ડોરા પર સાબર બીજા 30 પકડા લીધા બીજા 30 કરી દે કોના ઈ વાત પછી આ પેલા મારી વાત સાંભળ આ તળાવનું કામ પૂરું થઈ ગયું છે ને બજેટ રાખ્યા હતા તે ટીડીઓ ને મામલતદાર આવ્યા હતા આ બધું સારું ચાલે છે આરોગ્ય ખાતાની નર્સ છે ને તે હવે અહીં આપણા ગામમાં જ રહેવા આવી ગઈ છે ને દવા ને ગોળી ને બધું આપે છે હા હા આ ફોન 8 દિવસથી ચાલુ થઈ ગયો છે ને હવે તો ટીડીઓ ને મામલતદાર ને આ આરોગ્ય કચેરી બધાય ને અહીંથી જ વાત કરાય ને તાલુકે તો મીટિંગ સિવાય જવાની જરૂર જ ન પડે આ હા હવે આ હું ને મેગી રાત્રિ શાળાની નિશાળમાં પાસ થઈ ગયા છી ને હવે તો હું સહી કરી લઉં છું એ કાગળે વાંચી લઉં છું આ તને કાગળ લખ્યો તો ને એ વંચાણો ને આ જરા મારા અક્ષર છે ને તે દલપત જેવા નાના નથી થતા આ મોટા મોટા થાય છે આ હવે હું અંગૂઠા છાપ નથી રહી હા કેશવા અમે છાપામાં વાંચ્યું હતું કે આ વર્ષે આકરું જશે એ બધા આગાહી કરે છે મને તારી બહુ ચિંતા થાય છે ના પાણી નીકળ્યું નથી ભીની રેતી નીકળે છે ગાંધીનગર થી સાહેબ આવ્યો તો છે કેતો તો કે પાણી નીકળશે જરૂર પણ 50 ફૂટે મળશે કેશવા બોરમાં પાણી નીકળે ને તો ચિંતા નહીં હા હા ઈ ગોગા બાપાના પ્રતાપે છે બધું લે થોડીક છોરા હારે વાત કરી લે બાપા મને કવિતા મોઢે આવડે છે ગાઉં અહીંયામાં ન ગવાય મને બોલવા દે ને બાપુ અમારા સારું બંગડી લેતા આવજો હે હા હા બરાબર છે ધ્યાન રાખું છું માડીની ચિંતા ન કરજો લે માડી કહું છું આપણા તાલુકાની શ્રેષ્ઠ પંચાયતમાં આપણા ગામનું નામ આવ્યું છે આ કાલે દલપત સમાચાર લઈ આવ્યો મહિલા સરપંચ રાત્રિ શાળાના શિક્ષક તલાટી ગ્રામ સેવક ને આ નર્સ બેન આ બધાયનું સન્માન કરવાના છે ના ના તારીખ નક્કી નથી થઈ પણ આવશે જરૂર શું મેકીનો વાર પૂંજો આ પૂંજો મળે તો શું કહેતો તો હા હા આ રૂખી તેને ભેગી જ હતી ને ના ના નથી કેવું આ મેગીને દુઃખ થશે ના ના એવું કઈ નથી અહીં જ છે આ મારી હારે જ બેઠી છે ને પંચાયતમાં એને સભ્ય બનાવી દીધી છે આ ટીડીઓને મામલતદાર આવે ને ત્યારે એની પૂછા કરે છે ભલે ત્યારે આવતા શનિવારે રાતે ફોન કરજે લે ગોગા બાપાની જય શું કેતો તો મકનો મળ્યો તો ઈ રૂખી ભેગી હતી ને લે એની ચિંતા મૂકને ઈ એને મુક્તિ નથી અને પોતાનું ઘર માંડતી નથી બીજાને રોડાવે છે ભગવાન એને સુખી નહીં કરે ઈ જ કેતો તો એના ઢોરાને ને પારડીમાં રોગ લાગુ પડી ગયો છે તે ધણ અર્ધું થઈ ગયું છે એટલે બાકીનું જે છે ને એ બધું વેચી ને વરસાદ પહેલા અંજાર ભેગો થઈ જવાનો છે તે મેં જ કીધું મેલ ને એની ચિંતા એ બધું રૂખીના પાપે જ ઘરે આવને માં મોંગો જ હા હવે હાલો ત્યારે આ મેગી આ તું છે ને ચિંતા ન કરતી પછી હા હાલો
Yeah.
ત્યાંથી કામ લીધું છે ત્યારથી આ પણ આ કામ બધું આ બધું અહીં જે કામ કરવાનું છે એનું છે આ બધું કામ તો ચાલુ જ છે મને કહી દો આ કામ જે જાણે લીધું છે ને ના એ આ તો ના જો આ તો બધું બરાબર આ બધા ઓટલા તમે જો બધા કામ બરાબર નથી દે તમે જે જો દરપતભાઈ એ તો બધું બરાબર જ દેખાય છે ટ્રક વાળા સાથે બોલાચાલી થઈ ગઈ એમાં પોલીસ નું લફડું થઈ ગયું એક દિવસ બેસાડી રાખ્યો હતો બીજે દિવસે કેસો જઈને છોડાવી આવ્યો તો હવે રસ્તામાં જ હશે કા એ એક બે દિમાં આવવો જોઈએ હા ઈ અઠવાડિયા પહેલા ફોન હતો ઈ કહેતા હતા કે રસ્તામાં વરસાદ બહુ છે તે હવે રસ્તામાં ખમતા ખમતા આવતા હશે ધનીબેન સન્માનના ફંક્શનની તારીખ આવી ગઈ છે ઓગસ્ટ મહિનામાં શાળામાં જ રાખવાનું છે માસ્તરને મેં કહી દીધું છે કે વિદ્યાર્થી પાસે ગીત નાટક ગરબા તૈયાર કરાવડાવે ના ના હવે આ માહિતી ખાતાવાળા મારી પાસે આવ્યા હતા ને કહેતા હતા કે શેરી નાટક કરવું છે પણ મેં કીધું કે શેરીમાં કઈ નાટક કરાય આ નિશાળમાં જ કરો ને નિશાળમાં તો લાઇટે છે તે કહેતા હતા એ નિશાળમાં કરવાનું નાટક ઈ જ ને હા એ જ શેરી નાટક કહેવાય ઓ ઈ તો મને કઈ સમજાણું નહીં આ ઈ કઈ શેરી શેરી નાટક કઈ કરતા હતા તો 15 ઓગસ્ટ ને આપણે બોલાવી લઈએ નાટક ભેગું નાટક હા બરાબર ને ભાભીને કહેજો અમારા સર્ટિફિકેટ આવી ગયા છે ને તે લેતા આવે ને મામલતદારના હાથે અપાવી દે તો શું આ જરા અમારો વટ પડી જાય હા એ પણ એમ જ કહેતી હતી રાજસ્થાન થી એના કાલે સગા આવ્યા હતા એમને ખબર પડી કે એમનો ખોવાયેલો ફૌજી અહીં છે એનું ખરું નામ રણમલ હતું ફૌજી જીત ગયા ફૌજી જીત ગયા ફૌજી બેન નમસ્તે ધન્યવાદ ફૌજી કેપ્ટન બન ગયા ફૌજી જીત ગયા સલામ કેપ્ટન સાહેબ સાવધાન લે બેટા પણ જે હા એના શાળાના વર્ગમાં 44 વિદ્યાર્થીઓ પાસ થયા એમાં એક પટેલાણીને રામાયણ વાંચતા આવડી ગયું એટલે એક પટેલે સમારંભનો બધો ખર્ચો ઉપાડી લીધો છે આ ધૂળની ડમરી વરસાદ છે કે ધણ દલપતભાઈ આ તમારા ભાઈ ને ગામના ધણ આવતા લાગે છે હા હા એ જ છે હા એ જ છે જો જો હા 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 એ જ દેખાય છે